અત્યારે આપણે કઈ સબ્જી બનાવીએ છીએ? મેથી પાપડનું. મેથી પાપડનું? હા. અરે વાહ. આપણે 10-12 જાતના અડદની દાળ છે. અરે વાહ. આખા રીંગણાની સબ્જી? હા. આ દહીંની તીખારી છે. અરે વાહ. આ કાજુ ગાંઠિયા છે. કાજુ ગાંઠિયા રેગ્યુલર હોય આપણે? રેગ્યુલર. આ રીંગણ ભરતું છે. શું વાત છે. આ મગ છે, મસાલા મગ. હા, એક દિવસ મગ હોય, એક દિવસ સોલે સણ્યા હોય. આ બટેકા. ઓકે. આખા કાંદા છે. આખી કાંદી બનાવો છો? હા. અરે વાહ. ગુજરાતીનું પ્રિય. હા, સેવ ટમેટા છે. પછી આમાં નામાં આપણે કોઈનો ઓર્ડર હોય તો ટમેટા ગાંઠિયાનું પણ બનાવી આપી. આ સબ્જી આપણી મેથી પાપડ. હમણાં ચાલુ કરી છે ને આજે? હેલો ફૂડી ફેમિલી, કેમ છો બધા? મોજ કરતા હશો ને તાજા મજા હશો ને ફરી તાજા મજા થવા આપણે આવી ગયા છીએ. અત્યારે આપણે જે જગ્યા ઉપર આવ્યા છે ને એ જગ્યામાં આપણે જે કવર કરવાના છે ને એ છે પ્યોર કાઠિયાવાડી. અહીંયાનો જે ટેસ્ટ છે ને એ બહુ મસ્ત છે. લાઈવ રોટલા પીરસવામાં આવે છે, ચૂલા ઉપર રોટલા બનાવવામાં આવે છે. અહીંયા ઘંટી પણ અહીંયા જ છે, અહીંયાની ઘંટીમાં જ લોટ દળે છે અને પછી રોટલા પીરસવામાં આવે છે. અહીંયાનું એક્ઝેક્ટ લોકેશન વાલકપાટિયા ચોકડી છે. એક્ઝેક્ટ વાલકપાટિયા ચોકડી ઉપર જ આપણને હોટલ ગોપનાથ કાઠિયાવાડી જોવા મળી જશે. તો આજની સફરની શરૂઆત કરીએ એની પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો, વિડીયોને લાઈક કરી દો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દો. ચાલો આવી જાઓ મારી સાથે. અત્યારે આપણે કઈ સબ્જી બનાવીએ છીએ? મેથી પાપડનું. મેથી પાપડનું? હા. અરે વાહ, નામે પહેલી વખત સાંભળ્યું. ચાલો શરૂ કરો. આમ તો જો કે પ્રોગ્રામમાં જ બનતું હોય છે ને આ શાક. હા, ઓર્ડર હોય તો બનાવી આપી. ઓર્ડર હોય તો બનાવી આપી. અને આમ રેગ્યુલર મળે કે રેગ્યુલર? રેગ્યુલર હમણાં નથી ચાલુ કર્યું, હવે ચાલુ કરવું છે. અચ્છા, એક દિવસ કોઈ અગાઉ કહી દે કે ભાઈ અમે આવવાના છે ને મેથી પાપડ ખાવું છે તો મળી જશે? હા, મળી જશે. આમાં આપણે રાઈ જીરું. હા, રાઈ જીરું. બસ ત્યાર પછી આ હિંગ. હા, હિંગ નાખી છે. આપણો વઘાર. હા, વઘાર. મરચું. મરચું. અલ્લે આદુ. લસણ. આમાં મેથી, મેથીનું છે તો કડવું લાગે કે કડવું નહીં લાગે? નહીં, કડવું જરીકે નહીં લાગે. મેથી ફફાઈ ગયેલી આવે ને, પહેલાં એને બાફવી પડે. અચ્છા. બાકી જાય છે બધું ફટાફટ. હો, હા. સાઈસ લઈ લે ને એકલા. લા, કાશ્મીરી. કાશ્મીરી કાજુ દ્રાક બધું આવશે આમાં. ડ્રાય ફ્રૂટ વાળું છે ને? હા, ડ્રાય ફ્રૂટ વાળું. તમારે હોટલ લાઈનમાં કેટલો ટાઈમ થઈ ગયો? 12 વર્ષ. 12 વર્ષ થઈ ગયા. અને આ ગોપનાથમાં જ આપણે કેટલો ટાઈમ છે અહીંયા? ગોપનાથ જ આપણે ચાલુ કરી, મુરત જ ગોપનાથ. શરૂઆત જ ગોપનાથ થી કર્યું છે. અને અમારે આની સિવાય બીજી કોઈ શાખા નથી, એક જ આપણી એક જ શાખા છે ને. આમ તો ઘણી જગ્યાએ છે પણ મેઈન શાખા આપણી આ. આપણે આ એક જ. આ તમારો સિક્રેટ મસાલો નાખો લાગે. આ છાશ નાખી દીધી ને? હા. ડુંગળી ના. ટમેટા. ટમેટા. હા. આપણી મેથી બફાઈ છે ને? હા. અને આમ પલાળીને પછી બાફવાની કે? હા, પલાળવી પડે. સાંજે પલાળવીને સવારે બાફવી પડે. અચ્છા, આ સબ્જીમાં નાખશું ને આપણે? હા, એને 3-4 વાર ધોવી પડે એટલે કડવાશ હોય છે. અચ્છા. કાજુ નાખવાના આમાં કાકા? કાજુ. અરે વાહ,
किशमिश हाँ लीलू लसण જવા મેથી છે એકદમ સડી ગઈ છે બફાઈ ગઈ છે અને પછી ધોઈ નાખી છે ને આપણે હા ચાર થી પાંચ વાર ધોઈ છે અને ઓકે અને કડવાશ બધી નીકળી જાય અચ્છા અને હવે આપણે આપણી સબ્જીમાં નાખી દેવું હવે સબ્જીમાં નાખવાની હવે આપણે આ પાપડ છે પાપડની કટકી કરી નાખવાની ઝીણી ઝીણી અચ્છા હા અને આ પાપડ હજી આમાં નાખીએ એટલે ફૂલી જાય થોડા હા એ તો પાણી ચડે ને હા હા આપણે કેટલા પાપડ લીધા છે અંદાજે 10 એક પાપડ લીધા હા 10 એક પાપડ છે 10 15 પાપડ છે અચ્છા નહીં હાલો હવે આપણે આ સબ્જીને પાકતા કેટલી વાર લાગશે બસ હવે તૈયારી જ છે તૈયારી જ છે આ પાપડ પાકી જાય એટલે રેડી હા રેડી સપટિક ખાંડ નાખવાની ઓકે આ લીંબુ ન આવી જાય એમાં હજી લાવી એક લીંબુ તો મિત્રો આપણી સાથે સુનિલભાઈ છે જે અહીંયા 12 વર્ષથી આ ગોપનાથ કાઠિયાવાડી ઢાબા કહેવાય ને એ ટાઈપનો આખો કોન્સેપ્ટ ચલાવે છે સુનિલભાઈ પાસેથી જ આપણે જાણીએ કેટલો ટાઈમ થયો છે શું ટાઈમિંગ છે કેમ છો સુનિલભાઈ બસ મજામાં આવો સાહેબ આપણે આ ગોપનાથને કેટલો ટાઈમ થયો 12 વર્ષ થઈ ગયા 12 વર્ષ થઈ ગયા શરૂઆત કઈ રીતે થઈ હતી ગોપનાથ હોટલની તમને શરૂઆત કઈ રીતે થઈ શંકર ભગવાનના નામ ઉપર નામ રાખ્યું હતું આપણે ગોપનાથ અચ્છા બરોબર અને પછી અહીંયા નાનું એવું આબુ હતું એમાંથી પછી આપણને આગળ પ્રગતિ મળે હા પ્રગતિ મળે આપણે રેગ્યુલર અહીંયા કેટલા સબ્જી હોય છે આપણે 10 થી 12 સબ્જી હોય છે 10 થી 12 જાતના સબ્જી હોય છે અને આમ કોઈ જમવા આવે તો ફિક્સ ડીશ હોય છે કે બધું અલગ અલગ સૂતક જ છે આપણે ફિક્સ ડીશ નથી રાખતા સૂતક એટલે જે રીતનું જમવું હોય હા જે રીતનું જેટલું જમે એટલું બિલ થાય અચ્છા અને અહીંયાનો આપણો ટાઈમિંગ શું હોય છે સવારે 10 થી રાતના 10 વાગ્યા સુધી સવારે 10 થી રાતના કેટરિંગ કે એવું કંઈ આપણે કરીએ કે નહીં એવું કોઈ વસ્તુ નહીં આપણે અહીંયા જ ત્યાં એક વસ્તુ મેં જોઈ કે સબ્જી તમે બધા તમે જ બનાવતા એટલે તમને સબ્જી બનાવવાનો નાનપણથી શોખ હતો કે કઈ રીતનું હતું એ આપણે જ્યારે પ્રોગ્રામ બધાય કરતા બધાયના તો એમાંથી પછી શોખ જાગ્યો ને પછી આપણે હોટલ હોટલ ચાલુ કરી હા અચ્છા મિત્રો આમ છે ને બહુ સિમ્પલ માણસ છે અને અહીંયા છે ને ઘણા બધા યંગસ્ટર હોતે ને આવતા હોય છે તો એમની સાથે હસી મજાક કરતા કરતા એ એમનું જે નેચર છે ને એ આપણને વિડીયોમાં નહીં બતાવે પણ હકીકત બહુ સિમ્પલ નેચર છે અને બાકી બધું જાતે બનાવે છે કોઈ પણ સબ્જી હોય ને એ બધી સબ્જીની મેકિંગ પ્રોસેસથી માંડી અને એમના વઘારથી માંડીને બધું સુનિલભાઈ જાતે કરે છે સુનિલભાઈ મેં ઘણી જગ્યાએ ગોપનાથ હોટલ જોઈ છે તો આપણે કોઈ બીજી શાખા છે કે નહીં અમારી કોઈ જાતની બીજી કોઈ શાખા નથી એ નામે બધા ચલાવે છે આ આપણી જૂની ને જાણીતી અમારે આ એક જ શાખા છે અમે બહાર પણ બોર્ડમાં લખેલું છે અમારે આની સિવાય કોઈ શાખા નથી અમારા એ મેનુમાં પણ લખેલું છે અમારે આ એક જ છે વાલક પાટિયા જૂની જે ગણાય તે ઓકે તો ફ્રેન્ડ્સ આપણી સાથે સાહેબ છે અને આમ જો આ બધા સબ્જી આપણને ગોઠવી દીધા છે ટોટલ સબ્જી આવી ગયા છે અને મેઇનલી એક નવી તમને હાઇલાઇટ્સ કહું ને તો રોટલા ઉપર આવો મેહુલભાઈ આ છે ને રોટલાને ચોપડવાની આખી ટ્રીક જ અલગ છે જુઓ તમે ઉપરથી આખો ફૂલી ગયો હોય રોટલો પડ છૂટું કરીને અંદર ઘીથી અને માખણથી ચોપડી દીધો છે અને આપણે અહીંયાનો એક્ઝેક્ટ આમ ટાઈમિંગ શું હોય છે સવારનો બપોરનો છે ને રાતનો છે આપણે સવારે 10 વાગે ચાલુ થાય રાતે 10 વાગ્યા સુધી ચાલુ જ હોય રાતના 10 વાગ્યા સુધી એટલે 2 વાગે કોઈ આવે 3 વાગે આવે 5 વાગે આવે તો એને જમવાનું મળે છે તો મિત્રો આ એક સારી વાત છે અને હવે આપણે મેઇનલી જે સબ્જી ટેસ્ટ કરવા માટે આવ્યા છે એ છે આ પાપડ મેથીની સબ્જી તો આપણે પહેલા ફોકસ એમની ઉપર જ કરીએ પાપડ મેથી ઉપર અને એને આપણે રોટલી જો મિત્રો આ છે ને આ પણ ભઠ્ઠા ઉપર જ બને છે તાવડીમાં જ અને આપણે કાઠિયાવાડી સાઈઝ છે ગામડાની જે સાઈઝ હોય ને એ જ સાઈઝની રોટલી તો આ તો ટેસ્ટ કરવા માટે આવું જ પડ્યો હવે આપણે પહેલાં મેઇન જે સબ્જી છે ને આપણું પાપડ મેથીનું સબ્જી એ જ ટ્રાય કરીએ
આપણે આ પાપડ મેથી નું સબ્જી ઓર્ડર પ્રમાણે જ બનાવીએ છીએ કે રેગ્યુલર હોય છે? ઓર્ડર પ્રમાણે જ બનાવીએ છીએ. અચ્છા, કોઈ માનો કે આગલે દિવસે તમને ઓર્ડર આપી દે કે ભાઈ અમારે 10 જણાને જમવાનું છે, અમારે આ સબ્જી ખાવું છે, તો બની જાય ને? હા, બની જાય. મિત્રો, આ સબ્જી છે ને સ્પેશિયલ ઓર્ડર ઉપર જ બને છે, અને આપણે આજે ઓર્ડર જ દીધો હતો. કાલે ફોન કરીને મેહુલભાઈ ઓર્ડર દઈ દીધો હતો કે કાલે અમારે પાપડ મેથીની સબ્જી મસ્ત ટ્રાય કરવાની જ છે. તમને મેથીનો છે ને અહેસાસ થશે, પણ કડવું નહીં લાગે. તમે મેથીની સબ્જી ખાઓ છો ને એવો જીભમાં ટેસ્ટ આવશે, પણ કડવું નથી લાગતું અને અલગ જ ટેસ્ટ છે. સુપર. શિયાળાની સિઝનમાં આ સબ્જી તો મસ્ટ ટ્રાય કરવા જેવી જ છે મેથીનું. અને સારી વાત એ છે કે ડ્રાય ફ્રૂટ્સ ભરી ભરીને નાખ્યા છે. બનતું હતું ને ત્યારે લગભગ અમારા 10-12 જણા માટે સબ્જી બન્યું છે, પણ એમાં પણ 500 જેટલા કાજુ ને કિસમિસ ને એવું બધું નાખી દીધું છે. તો આમ જોઈએ ને તો ડ્રાય ફ્રૂટ મેથી પાપડ એ કહી શકાય. બે બાઈટમાં સબ્જી લીધું ને, પણ સહેજે કડવું નથી લાગ્યું. એટલે હવે સ્પૂનથી એક સ્પૂન લગાવું છું, જોઈએ કે એમાં મેથીની જે કડવાશ છે એ લાગે છે કે નહીં. પણ આમ તો રોટલી સાથે કડવાશ સહેજે નથી લાગી. મેથીનું ફીલ થાય છે પણ કડવાશ નથી લાગતી. ગજબ છે હો, બાકી નથી લાગી. સહેજે શાક સબ્જી કડવી નથી. જે લોકો ન ખાતા હોય ને એ પણ ખાઈ જાય, એવું જોરદાર સબ્જી છે. ઓવરઓલ અહીંયા હવે આપણે મસ્ત કાંદાની સબ્જી ટ્રાય કરીએ, કારણ કે આ હોટ એન્ડ ફેવરિટ હોય છે આપણે. પહેલાં તો જોવા, કાંદાની સબ્જીમાં ડુંગળી એકદમ બફાઈ ગઈ છે અને છતાંય છૂટી નથી પડી. આ એક સારી વાત છે. ઘણી જગ્યાએ આપણે ડુંગળીનું સબ્જી ખાઈએ ને તો ડુંગળી તો દેખાય જ નહીં, કહેવાય ડુંગળીની સબ્જી પણ ડુંગળી દેખાય નહીં. એને તો આપણે રોટલા હારે ટ્રાય કરવાના છીએ. મેહુલભાઈ એકદમ જો, ડુંગળી આખી બફાઈ ગઈ છે. મેં ઉપરથી સહેજ એવું લાઈટ એવું સ્પેસ કર્યું તો પણ આખી ડુંગળી છૂટી પડી ગઈ અને સબ્જીમાં આખી હતી, દબાવવાથી આખી છૂટી પડી ગઈ. એકદમ થિકનેસ ગ્રેવી નથી, લાઈટ ગ્રેવી છે. એટલે આપણે છે ને રોટલો ચોળીને ખાઈએ ને તો પણ મજા આવે એ ટાઈપની ગ્રેવી છે. ગ્રેવી પણ એકદમ નેચરલ, વધારાના કોઈ મસાલા નથી. જે રીતે રેગ્યુલર બનતું હોય એવું જ છે. અને મને છે ને ગામડાની યાદ આવી ગઈ, કારણ કે હવે આપણે આ ભાખરી જોવો તમે, બીજી કોઈ હોટલ હોય ને તો આની બે ભાખરી થાય, એક ભાખરીમાં બે ભાખરી થાય એવડી હેવી સાઈઝની ભાખરી છે. રોટલા પણ હેવી સાઈઝના છે, પ્લસ હરેક રોટલા ઉપસેલા છે. ગામડે કેમ આખા દડા જેવા રોટલા થઈ જાય એ ટાઈપના રોટલા ઉપસેલા છે. ઓવરઓલ અહીંયા તમને પ્યોર કાઠિયાવાડી હરેક વસ્તુ ખાવા મળી જશે. રેગ્યુલર બધા જ સબ્જી છે, રોજે 10-12 સબ્જી તો હોય જ છે. એની ટાઈમ તમે આવો, તમારે જે જમવું છે એ તમને મળી જશે. સારી વાત એ છે કે કોઈ ફિક્સ મેનુ નથી, તમને કહી દેવામાં આવશે કે આટલા આટલા સબ્જી છે, એમાંથી તમે તમારી રીતે સબ્જી સિલેક્ટ કરી અને જમી શકો છો. બધી પ્રાઇઝિંગ અલગ અલગ છે, સબ્જી વાઇઝ પ્રાઇઝિંગ છે. રોટલા, રોટલી, છાશ, ભાખરી બધાના પ્રાઇસ અલગ છે, એટલે તમે ટેસ્ટ અકોર્ડિંગ તમારું જમી શકો છો. બાકી આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, મિત્ર સર્કલમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશું પાછા નવા વિડીયોમાં નવી મોજ સાથે. ત્યાં સુધી ખાઓ પીઓ, મોજ કરો, તાજા મજા રહો. બાય બાય.